हेलो फ्रेंड्स, माय टुडेज टॉपिक इज़ मिलिंग मशीन, डेफिनेशन, पार्ट्स, टाइप्स एंड ऑपरेशंस। सो लेट अस स्टार्ट विद द डेफिनेशन ऑफ द मिलिंग मशीन। सो मित्रों, मिलिंग मशीन ए लेथ मशीन पछीनू एवं डिवाइस है कि जे मेन्युफेक्चरिंग इंडस्ट्री नी अंदर वाइडली यूज थाय छे। लेथ मशीन पछी जे वधारे में वधारे मशीन यूज थाय छे ते छे मिलिंग मशीन। मिलिंग मशीन और लेथ मशीन में बेसिकली एक डिफरेंस है कि लेथ मशीन की अंदर सिंगल पॉइंट कटिंग टूल यूज थाय छे अने मिलिंग मशीन की अंदर मल्टी पॉइंट कटिंग टूल नो यूज थाय छे। त्यारबाद मित्रों, बीजो एक डिफरेंस ए छे कि लेथ मशीन की अंदर आपणे पार्ट ने रोटेट करावीए छीए अने जे वर्कपीस होय छे वर्कपीस ने आपणे रोटेट करावीए छीए अने जे सिंगल पॉइंट कटिंग टूल होय छे एने आपणे वर्कपीसनी अगेन्स्टमां फीड करीए छीए। एना करता अहींया ऊंधू छे कि मिलिंग मशीननी अंदर जे मल्टीपॉइंट कटिंग टूल छे ए रोटेटिंग कम्पोनंट तरीके वर्क करतुं होय छे अने आपणो जे पार्ट छे ए स्टेशनरी होय छे अने ए पार्टने आपणे फीड आपवानी होय छे अगेन्स्ट ધી રોટેટિંગ કટર। તો અગેન્સ્ટ ધી રોટેટિંગ કટર જ્યારે આપણે પાર્ટને ફીડ આપીએ છીએ ત્યારે એ રીતે મટીરિયલ રિમૂવ થાય છે અને આપણને રિક્વાયર્ડ શેપ અને સાઇઝવાળો વર્કપીસ મળે છે। ત્યારબાદ મિત્રો, બીજો એક પોઈન્ટ એ છે કે તમે મિલિંગ મશીન ઉપર એક કરતાં વધારે કટર્સનો પણ યુઝ કરી શકો છો। લેથ મશીન કરતાં અહીંયા તમને હાઈ સ્પીડ મળે છે અને જે મેટલ રિમૂવલ રેટ છે એ પણ વધારે મળે છે, ફાસ્ટર। તમે અહીંયા મેટલ રિમૂવલ રેટ ઇઝ ફાસ્ટર એઝ કમ્પેર્ડ ટુ ધી લેથ મશીન। અને બીજું એ કે લેથ મશીન કરતાં મિલિંગ મશીનની અંદર તમે અહીંયા ગિયર્સ જેવા પાર્ટ્સને પણ મેન્યુફેક્ચર કરી શકો છો, એટલે કે સ્પર ગિયર છે, ડ્રિલ પણ કરી શકો છો મિત્રો, તમે બોર પણ કરી શકો છો અને સ્લોટ્સ પણ ક્રિએટ કરી શકાય છે। મિલિંગ મશીનના જુદા જુદા પ્રકારો ઉપર તમે આ બધી જ જે પ્રોસેસીસ છે એને કરી શકો છો, ખાસ કરીને પ્લેન સરફેસીસ ક્રિએટ કરવા માટે, સ્લોટ્સ ક્રિએટ કરવા માટે અને ગિયર્સ જેવા ડિવાઇસીસ મેન્યુફેક્ચર કરવા માટે મિલિંગ મશીન એ ખાસ ઉપયોગમાં લેવાતું હોય છે। એના પછી મિત્રો જોઈએ આપણે મિલિંગ મશીનનું જે બેઝિક મિલિંગ મશીન હોય છે એ અહીંયા મેં તમને એનો એક સ્કીમેટિક ડાયાગ્રામ દર્શાવ્યો છે અને સાથે સાથે એકચ્યુઅલી એ મશીન કેવું હોય છે એ પણ મેં અહીંયા તમને શો કર્યું છે ઇન ધી ફિગર। સો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે વર્ટિકલ પોર્શન છે એને કોલમ તરીકે ઓળખવામાં આવે છે। સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ બેઝથી, તો બેઝ જે છે એટલે કે આખા જે મશીનનો સપોર્ટ છે એ અહીંયા તમે જોઈ શકો છો કે બેઝથી આપણને મળે છે, નીચેનો જે પોર્શન છે એને બેઝ તરીકે ઓળખવામાં આવે છે। જે વર્ટિકલ પોર્શન અહીંયા તમે જોઈ શકો છો એ છે કોલમ તરીકે ઓળખાય છે। અહીંયા જે આ વચ્ચે એક પોર્શન આપણને આપેલો છે એને ની તરીકે ઓળખાય છે, એટલે કે આ પોર્શન। ત્યારબાદ નીની ઉપર બે કમ્પોનન્ટ આપણે એટેચ કરેલા હોય છે, એક છે સેડલ અને બીજું છે ટેબલ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ સેડલ છે, એની ઉપર ટેબલવાળો પોર્શન છે। ત્યારબાદ અહીંયા એક એલિવેટિંગ સ્ક્રૂ છે નીની એક્ઝેક્ટલી નીચેના પાર્ટમાં, એના ઉપરના પોર્શનમાં એટલે કે કોલમથી છેક ઉપરના પોર્શનમાં આપણને એક અહીંયા મોટર આપેલી છે કે જે આપણી સ્પિન્ડલને ડ્રાઈવ કરે છે। ત્યારબાદ એક ઓવર આર્મ આપેલો છે અને એક આર્બર છે કે જેની ઉપર આપણે કટર ફિક્સ કરીએ છીએ। સો આ એક બેઝિક માહિતી છે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કમ્પોનન્ટ વિશે આપણે જોઈએ કે એક્ઝેક્ટલી દરેકે દરેક પાર્ટનું શું ફંક્શન હોય છે। તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ બેઝથી। તો મિત્રો, બેઝ એ એવો પાર્ટ છે મશીનનો કે જેના ઉપર આખા મશીનના જેટલા પણ પાર્ટ્સ છે એ દરેકે દરેક પાર્ટ્સને માઉન્ટ કરવામાં આવેલા હોય છે અને એના માટે આપણો જે બેઝ છે એની કમ્પ્રેસિવ જે સ્ટ્રેન્થ છે એ એકદમ હાઈ હોવી જરૂરી છે। અને જનરલી જે બેઝ છે મિલિંગ મશીનનો એ કાસ્ટ આયરનમાંથી બનાવેલો હોય છે। એ સિવાય બીજો એક અગત્યનો પોઈન્ટ છે કે બેઝ જે છે એ કટિંગ ફ્લુઇડ પણ કેરી કરે છે કે ડ્યુરિંગ ધી ઓપરેશન જ્યારે કટિંગ ફ્લુઇડનો યુઝ કરવાનો થાય તો એ કટિંગ ફ્લુઇડનું સ્ટોરેજ માટેનું કામ પણ બેઝ કરે છે। ત્યારબાદ છે કોલમ। તો મિત્રો, કોલમ જે છે એ બેઝ ઉપર વર્ટિકલી માઉન્ટ કરેલી હોય છે, તમે જોઈ શકો છો ફિગરની અંદર કે બેઝ ઉપર વર્ટિકલી કોલમને માઉન્ટ કરેલી હોય છે અને કોલમ જે છે એ બાકીના જે બધા પોર્શન છે જેમ કે ની છે, ટેબલ છે એ અને બાકીના બધા જે ડ્રાઇવિંગ મેમ્બર્સ છે એ બધા જ મેમ્બર્સને સપોર્ટ કરવાનું કામ જે છે એ
कॉलम करे जे। तमे जोई सको जो अहीं नी छे, टेबल छे, ए बधा जे पार्ट्स छे ए कॉलम ऊपर माउंट करेला छे, एटले बधानुं सपोर्ट कॉलम ऊपर जाय छे। ओके, ए सिवाय केटलाक ड्राइविंग गियर्स छे, पछी स्पिंडल छे, स्पिंडल ने लगती जे मोटरो छे, ए बधुं जे जनरली जुदा जुदा मिलिंग मशीन नी अंदर ए कॉलम नी अंदर माउंट करवामां आवतुं होय छे। तो जेना लीधे थी अने ए आ नी टेबल जेवा पार्ट्स नी अंदर जे ड्राइव आपणने जरूरी होय छे ए ड्राइव आपणने प्रोवाइड करे छे, एटले के मिकेनिजम्स पण मोटा भागना जे छे ए कॉलम नी अंदर सेट करेला होय छे। के ત્યારબાદ મિત્રો જે કમ્પોનન્ટ છે એ છે ની। તો તમે જોઈ શકો છો ની એ અગત્યનો પોઈન્ટ છે કે જેના ઉપર જનરલી બે કમ્પોનન્ટ માઉન્ટ કરેલા હોય છે, એક છે સેડલ અને બીજું ટેબલ। તો આપણે વિસ્તારથી જોઈએ, સો જે ની છે એ સેડલ અને ટેબલને સપોર્ટ કરે છે। બીજું કે ગિયરિંગ મિકેનિઝમ્સ જે છે એ પણ નીની અંદર એડજસ્ટ કરેલા હોય છે, એને એક એલિવેટિંગ સ્ક્રૂની મદદથી આ જે ની છે એ ઓપરેટ થતું હોય છે। આ જે નીવાળો પોર્શન છે એ એક એલિવેટિંગ સ્ક્રૂ તમે અહીંયા નીચે જોઈ શકો છો, આને એલિવેટિંગ સ્ક્રૂ તરીકે ઓળખવામાં આવે છે। એ એના દ્વારા અપ અને ડાઉન, વર્ટિકલી અપ એન્ડ ડાઉન મોશન આપણને મળે છે। એના માટે એક આ લીવર અહીંયા આપેલું છે, તો આ લીવરની મદદથી એ મેન્યુઅલી પણ હોય છે અને ઘણીવાર એ પાવર ઓપરેટેડ પણ હોય, પણ આ જે ની છે એ નીને તમે અપ અને ડાઉન વર્ટિકલ મૂવમેન્ટ આપી શકો છો વિથ ધ યુઝ ઓફ ધીસ એલિવેટિંગ સ્ક્રૂ। બીજું એ કે જે આ નીવાળો પોર્શન છે એને કોલમની સાથે કેવી રીતે કનેક્ટ કરેલો હોય છે, તો એવા વેઝ પ્રોવાઈડ કરેલા હોય છે કે જેની મદદથી ડોવટેલ વેઝ, તો એ ડોવટેલ વેઝની મદદથી અહીંયા જે ની છે એ કોલમ સાથે એટેચ કરેલી હોય છે। તો આ પોર્શન જે છે એ છે ની। ત્યારબાદ છે સેડલ। તો સેડલ જે છે મિત્રો, ઇટ ઇઝ પ્લેસ્ડ બિટવીન ધી ટેબલ એન્ડ ધ ની, એ ઇન્ટરમિડિયેટ પાર્ટ તરીકે વર્ક કરે છે। જે સેડલ છે એ ની અને ટેબલ વચ્ચે ઇન્ટરમિડિયેટ પાર્ટ તરીકે વર્ક કરે છે। ઇટ કેન મૂવ ટ્રાન્સવર્સલી ટુ ધ કોલમ ફેસ, એટલે તમે જોઈ શકો છો કે આ જે કોલમ છે એ કોલમની સામે અહીંયા આ જે સેડલ છે એ સેડલ ટ્રાન્સવર્સલી મૂવ થાય છે કોલમની ફેસની સામેની બાજુ। તમે જોઈ શકો છો અહીંયા અહીંયા પણ એક લીવર આપેલું છે, એ લીવરની મદદથી તમે આ જે સેડલ છે એ સેડલને પણ ટ્રાન્સવર્સ મોશન આપી શકો છો અગેન્સ્ટ ધી કોલમ ફેસ। ઓકે, આ રીતે તમે કર્સર જે મારું મૂવ થાય છે એ રીતે પણ જોઈ શકો છો કે આ રીતની પોઝિશનમાં તમારું જે સેડલ છે એ સેડલ ટ્રાન્સવર્સ મોશનમાં મૂવ થાય છે। ત્યારબાદ મિત્રો અગત્યનો પોઈન્ટ એ છે કે જે સેડલ છે એ પણ કાસ્ટ આયરનમાંથી બનાવેલું હોય છે, હોરિઝોન્ટલ મોશન તમને મળે છે સેડલની મદદથી। ત્યારબાદ છે ટેબલ। તો મિત્રો ટેબલ જે છે એ પણ એવો પોર્શન છે કે જેના ઉપર આપણો વર્કપીસ માઉન્ટ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો અહીંયા જે ટેબલ છે એ ટેબલની અંદર ટી સ્લોટ આપેલા છે, તો એ ટી સ્લોટની અંદર આપણે આપણા વર્કપીસને સેટ કરી શકીએ છીએ। ટી સ્લોટની મદદથી વર્કપીસને ત્યાં આગળ ફિટ કરવામાં આવે છે। ઓકે, તો ટેબલ ઉપર વર્કપીસને ફિટ કર્યા બાદ એને મોશન આપી અને કટરની અગેન્સ્ટમાં ફીડ આપવામાં આવે છે, જેથી કરી અને આપણું જે પણ જોબ છે વર્કપીસ છે એને રિક્વાયર્ડ શેપ અને સાઇઝ આપણે આપી શકીએ છીએ। મિત્રો ટેબલને તમે બે રીતની મોશન આપી શકો છો, હોરિઝોન્ટલ મોશન પણ આપી શકાય છે અને વર્ટિકલ મોશન પણ આપી શકાય છે। તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે આ સેડલને મૂવ કરવામાં આવે ત્યારે ટેબલ તમારું જે છે એ હોરિઝોન્ટલી મૂવ થાય, એટલે કે ટ્રાન્સવર્સ મોશનમાં મૂવ થાય, અને આ જે ની પોર્શન છે એ ની પોર્શનને જ્યારે વર્ટિકલી અપ એન્ડ ડાઉન કરવામાં આવે ત્યારે તમારું જે ટેબલ છે એ વર્ટિકલી અપ એન્ડ ડાઉન થઈ શકે છે, અને એ પ્રમાણે તમે તમારા વર્કપીસને કટરની અગેન્સ્ટમાં સેટ કરી શકો અને એ રીતની ફીડ આપી અને રિક્વાયર્ડ શેપ તમે જનરેટ કરી શકો છો। ત્યારબાદ કમ્પોનન્ટ છે ઓવરહેંગિંગ આર્મ। મિત્રો આકૃતિમાં તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે ઓવરહેંગિંગ આર્મ જે છે એ ખાસ કરીને આર્બરને સપોર્ટ કરવા માટે જ વપરાતું હોય છે। આર્બર એટલે આપણો એવો આ નીચે કમ્પોનન્ટ છે જ, આર્બર વિશે પણ આપણે ડિસ્કસ કરવાની છે। તો મિત્રો આર્બર એ એવો પોઈન્ટ છે
કે જેના ઉપર તમારે મિલિંગ કટરને ગોઠવવાનું હોય છે. મિલિંગ કટર રોટેટ થતું હોય છે, આર્બર રોટેટ જનરલી થતું હોય છે, અને એની જોડે આપણે સાથે એટેચ કરેલું જે મિલિંગ કટર છે એ મિલિંગ કટર આર્બરની સાથે રોટેટ થતું હોય છે. તો આ જે આર્બરની ગોઠવણ જે છે એ ઓવરહેંગિંગ આર્મની અંદર કરવામાં આવતી હોય છે. એવી જે સિલિન્ડ્રિકલ બાર્સ હોય છે, સિલિન્ડ્રિકલ બાર્સને એ કોલમના હોલ્સની અંદર ફિટ કરેલા હોય છે. એ પણ કાસ્ટ આયરનમાંથી જ બનેલો હોય છે આખો પોર્શન જે છે. ઓવરહેંગિંગ આર્મવાળો જે પોર્શન છે એ તમે જોઈ શકો છો કે ઓવરહેંગિંગ આર્મ, તો આ જે ઉપરનો પોર્શન છે એને ઓવરહેંગિંગ આર્મ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે આર્બર છે એ આર્બર ઓવરહેંગિંગ આર્મની અંદર ફિટ કરેલું હોય છે. મોટરની મદદથી આપણું જે આર્બર છે એને રોટેશન મળતું હોય છે, મતલબ કે એ ડ્રાઈવ મળતી હોય છે. અને અહીંયા જે કટર આપણે ફિક્સ કરેલું હોય છે આર્બર ઉપર એ પણ એની મદદથી રોટેટ થાય છે. સો આ જે છે એને આપણે ઓવરહેંગિંગ આર્મ તરીકે આ કમ્પોનન્ટને ઓળખીએ છીએ. મિત્રો નેક્સ્ટ પોઈન્ટ હતો સ્પિન્ડલ. તો સ્પિન્ડલ જે છે એ પણ મોટરની મદદથી ડ્રાઈવ થતી હોય છે, અને જેટલી પણ ડ્રાઈવ મોશન છે એ બધી સ્પિન્ડલને ઇલેક્ટ્રિક મોટરની મદદથી મળતી હોય છે. અને સ્પિન્ડલ જે છે એ આર્બરને મોશન આપે છે. ઘણીવાર મિત્રો એવું હોય છે કે જે વર્ટિકલ મિલિંગ મશીન છે, તો વર્ટિકલ મિલિંગ મશીનની અંદર જે આપણું કટિંગ ટૂલ છે એ ડાયરેક્ટલી સ્પિન્ડલ સાથે જ કનેક્ટ કરેલું હોય છે, અને હોરિઝોન્ટલ મિલિંગ મશીનની અંદર આર્બરનો યુઝ કરવામાં આવે છે. એટલે કે સ્પિન્ડલ આર્બર સાથે કનેક્ટેડ હોય છે, અને આપણું જે મિલિંગ કટર છે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ એ જે છે આર્બર ઉપર ફિક્સ કરેલું હોય છે. અને આર્બરના રોટેશનથી આપણને કટરનું રોટેશન પણ મળતું હોય છે. અને વર્ટિકલ મિલિંગ મશીનની અંદર ડાયરેક્ટલી જે ટૂલ હોય છે, કટિંગ ટૂલ, એ સ્પિન્ડલ સાથે કનેક્ટ કરેલું હોય છે, જેથી કરીને આપણને ડાયરેક્ટલી એ રીતે મૂવમેન્ટ મળતી હોય છે. સો નેક્સ્ટ જે છે એ સ્પિન્ડલ અને આર્બર હતું. એના પછીના બે પોઈન્ટ છે મિલિંગ હેડ અને રેમ. સો મિત્રો મિલિંગ હેડ, આપણે જે ઉપર ફિગર જોઈ છે એમાં મિલિંગ હેડ નથી, એમાં ઓવરહેંગિંગ આર્મ છે. કેમ કે અહીંયા હોરિઝોન્ટલ મિલિંગ મશીન છે. જે મિલિંગ હેડ જે જનરલી હોય છે એ અત્યારના એડવાન્સ મિલિંગ મશીન જે છે એની અંદર મિલિંગ હેડનો ઉપયોગ થતો હોય છે. વર્ટિકલ મિલિંગ હેડ, સોરી વર્ટિકલ મિલિંગ મશીન જે છે એમાં મિલિંગ હેડનો ઉપયોગ થતો હોય છે. મિલિંગ હેડ એટલે એવો કમ્પોનન્ટ છે કે જેની અંદર જે ઇલેક્ટ્રિક ડ્રાઈવ્સ છે, એટલે કે આપણી જે સ્પિન્ડલ છે એ સ્પિન્ડલને ડ્રાઈવ કરવા માટેનું જે મિકેનિઝમ હોય છે એ મિલિંગ હેડની અંદર ફિક્સ કરેલું હોય છે. એ સિવાય અત્યારના જે મિલિંગ મશીન્સ છે, જે એડવાન્સ મિલિંગ મશીન, તો એના જે કંટ્રોલ્સ છે એ પણ મિલિંગ મશીનના હેડની અંદર સેટઅપ કરેલું હોય છે. ત્યારબાદ રેમ છે. તો જે મિત્રો રેમવાળો પોર્શન છે એ રેમ જે છે એ ઇન્ટરમિડિયેટ તરીકે કામ કરે છે મિલિંગ હેડ અને કોલમ વચ્ચે. તો મિલિંગ હેડ અને કોલમ વચ્ચે રેમનું ફંક્શન એ છે કે જેની મદદથી તમારો મિલિંગ હેડ જે છે એ 360 ડિગ્રી અથવા તો અમુક એક એંગલ સુધી એને તમે રોટેશન આપી શકો છો. તો મિત્રો આ જે હતા એ બધા જ કમ્પોનન્ટ હતા મિલિંગ મશીનના કે જેનું આપણે વિસ્તારથી ડિસ્કશન કર્યું. ત્યારબાદ હવે પછીનો પોઈન્ટ છે મિલિંગ મશીનના પ્રકાર. સો મિત્રો અગાઉ જે મિલિંગ મશીન આપણે જોયું એ હતું કોલમ એન્ડ ની ટાઈપ સિમ્પલ હોરિઝોન્ટલ મિલિંગ મશીન, અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે વર્ટિકલ મિલિંગ મશીન. સો વર્ટિકલ મિલિંગ મશીનની અંદર જે સ્પિન્ડલ હોય છે એ વર્ટિકલ હોય છે. જે રીતે તમે ડ્રિલિંગ મશીનની અંદર જુઓ છો એ રીતે આપણું જે સ્પિન્ડલ છે એ હોરિઝોન્ટલ નહીં પણ વર્ટિકલ હોય છે, અને એની વર્ટિકલ સ્પિન્ડલ ઉપર એક કટિંગ ટૂલ સેટઅપ કરેલું હોય છે. મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ સેટઅપ કરેલું હોય છે, અને એ હોય છે એના એના સરકમફરન્સ ઉપર સિલિન્ડ્રિકલ ફેસ ઉપર જે કટિંગ ટીથ હોય છે એ કટિંગ ટીથ સેટઅપ કરેલા હોય છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વર્ટિકલ મિલિંગ મશીનની અંદર આર્બરની રિક્વાયરમેન્ટ નથી, જેમ હોરિઝોન્ટલ મિલિંગ મશીનની અંદર આર્બરની રિક્વાયરમેન્ટ હોય છે. હોરિઝોન્ટલી આપણું જે કટર છે એ રોટેટ થતું હોય છે, પરંતુ અહીંયા વર્ટિકલ મિલિંગ મશીનની અંદર જે કટર છે એ વર્ટિકલી રોટેટ થતું હોય છે, જેમ ડ્રિલિંગ મશીનની અંદર આપણે જોઈએ છીએ એ પ્રમાણે. તો આ છે વર્ટિકલ મિલિંગ મશીન કે જેમાં આર્બરની જરૂર નથી પડતી, અને જે સ્પિન્ડલ હોય છે એ વર્ટિકલ હોય છે, અને જે કટિંગ ટૂલ છે એ વર્ટિકલી રોટેટ થાય છે, વર્ટિકલ પોઝિશનમાં રોટેટ થતું હોય છે. એટલે કે જે ફેસ મિલિંગ ટાઈપના ઓપરેશન્સ છે એ અહીંયા જનરલી પરફોર્મ કરવામાં આવતા હોય છે. ત્યારબાદ છે મિત્રો હોરિઝોન્ટલ મિલિંગ મશીન કે જેનું આપણે અત્યારે વિસ્તારથી હમણાં
वर्णन कर्यू छे ऑलरेडी। तो ओके मित्रों, हवे वधारे डिस्कस नहीं करता, हॉरिजॉन्टल मिलिंग मशीन जे आपणे ऑलरेडी डिस्कस करी चूक्या छीए। तो अहींया खाली खास बाबत ध्यान में राखवा जेवी छे के अहींया जे आपणुं स्पिंडल जे रोटेट थाय छे ए हॉरिजॉन्टली रोटेट थाय छे, अने अहींया तमे जे गियर्स तमारे क्रिएट करवा छे अथवा तो कोई एवा स्लॉट्स क्रिएट करवा छे, तो ए प्रकार ना जे पार्ट्स छे ए तमे जनरली हॉरिजॉन्टल मिलिंग मशीन ऊपर डिजाइन करी शको छो। त्यारबाद एक नेक्स्ट जोईए आपणे, नेक्स्ट छे यूनिवर्सल मिलिंग मशीन। तो मित्रों, यूनिवर्सल मिलिंग मशीन ए हॉरिजॉन्टल मिलिंग मशीन जेवू ज होय छे, जेमां के बहु वधारे डिफरन्स होतो नथी, परंतु जे आ नी एरेन्जमेंट छे ए नी एरेन्जमेंट अहींया तमे जोई शको छो के इट इज धी सेम एज दी हॉरिजॉन्टल मिलिंग मशीन एक्सेप्ट देर इज एन एरेन्जमेंट ऑफ अ स्विंग अप दी टेबल टू 45 डिग्री इन आइधर डिरेक्शन। एट्ले कि जे आपणुं टेबल छे एने तमे 45 डिग्रीना एंगल थी थोड़ू मूव पण करावी शको छो। आम जनरली जे टेबलनी मोशन होय छे ए एकॉर्डिंगली टू सेडल अने नी होय छे, परंतु जे यूनिवर्सल मिलिंग मशीन छे एमां टेबल ने थोड़ी ए रीतनुं मिकेनिझम आपेलुं होय छे कि जेनी मदद थी तमे एने 45 डिग्री ए मूव करावी शको छो, 45 डिग्री नी अंदर थोड़ुक डिरेक्शन आपी शको छो। तो आ छे मित्रो यूनिवर्सल मिलिंग मशीन। नेक्स्ट जे छे फिक्स्ड बेड मिलिंग मशीन। सो ફિગરની અંદર તમે જોઈ શકો છો કે ફિક્સ્ડ બેડ મિલિંગ મશીનની અંદર કેટલોક ડિફરન્સ તમે જોઈ શકો છો। તો અહીંયા ઇન ધીસ ટાઈપ ઓફ મશીન ધ બેડ ઓફ ધ મશીન ઇઝ ફિક્સ્ડ ટુ ધી મશીન, મશીનની અંદર જે બેડ હોય છે એ ફિક્સ કરેલો હોય છે। દેર ઇઝ નો એરેન્જમેન્ટ ઓફ ધી ની એન્ડ સેડલ વિચ કેન મૂવ વર્ટિકલી એન્ડ ટ્રાન્સવર્સલી। આપણે અગાઉ જોઈ ગયા એ બધા મિલિંગ મશીનની અંદર ની એરેન્જમેન્ટ અને સેડલ અને ટેબલની એરેન્જમેન્ટ હોતી હતી, પરંતુ અહીંયા માત્ર એકલું ફિક્સ્ડ ટેબલ જ આપેલું છે, અહીંયા ટ્રાન્સવર્સ અને વર્ટિકલ મોશન્સને રિમૂવ કરેલી છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વર્ટિકલ પોઝિશનમાં આપણું જે સ્પિન્ડલ છે એ વર્ટિકલ પોઝિશનમાં છે, ત્યાં તમે નંબર ઓફ ટૂલ્સનો યુઝ કરી શકો છો અને ડાયરેક્ટલી વર્ક કરાવી શકો છો। સો વર્ક ટેબલ જે છે એ ફિક્સ્ડ હોય છે, સ્પિન્ડલ જે છે એ માઉન્ટેડ ઓન ધી મૂવેબલ સ્પિન્ડલ હેડ, એટલે કે આ જે સ્પિન્ડલનો હેડ છે એ સ્પિન્ડલ હેડ એ તમે અહીંયા જોઈ શકો છો કે કોલમની જે એરેન્જમેન્ટ છે એ અહીંયા એ રીતની હોય છે, અહીંયા રેમ પ્રોવાઈડ કરેલી હોય છે કે જેથી કરી અને તમારું જે હેડ છે મિલિંગ હેડ એ મિલિંગ હેડ 360 ડિગ્રી રોટેશનમાં તમે એને મૂવ કરાવી શકો છો, અને એના આધારે જ તમારો જે વર્કપીસ છે એના ઉપર તમે વર્ક કરી શકો છો। તમે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિરેક્શનમાં આપણું જે હેડ છે એને મૂવ કરાવી અને જે તે રિક્વાયર્ડ શેપ અને સાઇઝ મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો છે સીએનસી મિલિંગ મશીન। તો સીએનસી મિલિંગ મશીન જે છે એ અત્યારે હાલ યુઝ થતું એકદમ એડવાન્સ મશીન છે। જનરલી અહીંયા જે મિલિંગ હેડ છે એ મિલિંગ હેડની જે સ્પિન્ડલ છે એ સ્પિન્ડલ વર્ટિકલ પોઝિશનમાં વર્ક કરતી હોય છે, અહીંયા દરેક વસ્તુ ઓટોમેટિક વર્ક કરતી હોય છે, જેમ કે ટેબલ જે છે એ ટેબલ પણ અપ ડાઉન ડિરેક્શનમાં, અને પછી જે ની પોઈન્ટ છે એ ની પોઈન્ટ એ બધા જ પોઈન્ટ્સ એટલે કે બધા જ કમ્પોનન્ટ્સ એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ ડિરેક્શનમાં મૂવ કરી શકે એ રીતની ડ્રાઈવ મોટર્સનો અહીંયા યુઝ કરેલો હોય છે, અને ડ્રાઈવ મોટર્સની મદદથી જ ઓટોમેટિકલી અહીંયા દરેક પાર્ટને જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ આપવામાં આવતી હોય છે। જનરલી અહીંયા બધા જ ઓપરેશન તમે કરી શકો છો, જેટલા પણ મિલિંગ ઓપરેશન્સ છે એ તમે સીએનસી મિલિંગ મશીનની અંદર કરી શકો છો, એકદમ એડવાન્સ મશીન છે સીએનસી મિલિંગ મશીન। મિત્રો અહીંયા તમારે સિમ્પલી જે પણ પાર્ટ ક્રિએટ કરવો છે, મતલબ કે ડિઝાઇન કરવો છે, એને તમારે એનું જે સ્કેચ છે એ સિમ્પલી કમ્પ્યુટરની અંદર એનો ડેટા પુટઅપ કરવાનો હોય છે અને પ્રોગ્રામિંગ કરવાનું હોય છે, અને એ પ્રોગ્રામને જ્યારે રન કરવામાં આવે ત્યારે ઓટોમેટિકલી જ જે સીએનસી મશીનની અંદર ત્રણે ત્રણ ડિરેક્શનની અંદર વર્ક થઈ એક્સ વાય અને ઝેડ ડિરેક્શનમાં જે ફીડ મળે છે એ ફીડના આધારે મૂવમેન્ટના આધારે કટરની મૂવમેન્ટના આધારે પાર્ટને અહીંયા રિક્વાયર્ડ શેપ અને સાઇઝ મળે છે। મિલિંગ કટરની અંદર જનરલી એવું જોવા મળે છે કે જે વર્કપીસ છે એ સ્ટેડી હોય છે, એટલે કે ફિક્સ કન્ડિશનમાં હોય છે, અને
જે કટર છે એ રોટેશનમાં હોય છે, એટલે કે રિલેટિવ મોશન જોઈએ તો વર્કપીસ જે છે એ જનરલી સ્ટેડી રહેતો હોય છે અને કટર જે છે એ જનરલી મૂવ થતું હોય છે. તો અહીંયા તમે આ રીતે સ્કેચ પુટઅપ કરી કમ્પ્યુટરની અંદર અને જે તે રિક્વાયર્ડ શેપ અને સાઇઝ ડાયરેક્ટલી જ મેળવી શકો છો. એકદમ એડવાન્સ સીએનસી મિલિંગ મશીન ઉપર ઓપરેશન્સ પણ ઘણા બધા પ્રકારના તમે કરી શકો છો. હવે પછીનો પોઈન્ટ છે મિત્રો, ઓપરેશન્સ દેટ કેન બી પરફોર્મડ ઇન અ મિલિંગ મશીન. મિલિંગ મશીન ઉપર કેવા પ્રકારના ઓપરેશન્સ તમે કરી શકો છો, તો અહીંયા આકૃતિ સાથે કેટલાક ઓપરેશનો મેં બતાવેલા છે. એમાં પહેલું છે પ્લેન મિલિંગ ઓપરેશન. તો પ્લેન મિલિંગ ઓપરેશનમાં મિત્રો, જે કટર છે એની એક્સિસ હોરિઝોન્ટલ હોય છે અને હોરિઝોન્ટલ એક્સિસ ઉપર કટર મૂવ થઈ અને વર્કપીસને પ્લેન સરફેસ ક્રિએટ કરવા માટે, એટલે કે એક્સિસ જે આપણા કટરની જે એક્સિસ છે એને પેરેલલ વર્ક કરે છે, પેરેલલ મટીરિયલ રિમૂવ કરવા માટે જનરલી પ્લેન મિલિંગ ઓપરેશન્સ થતા હોય છે. ધીસ ઓપરેશન ઇઝ વેરી કોમન એન્ડ ડન ઇન અ ઓલમોસ્ટ ઓલ જોબ્સ. ધીસ કેન બી કેરીડ આઉટ ઓન એવરી મિલિંગ મશીન. દરેક મિલિંગ મશીનની અંદર આ કેરીડ આઉટ થાય છે. જનરલી ફંક્શન એનું એ છે કે જે કટરની એક્સિસ છે એને પેરેલલ મટીરિયલ રિમૂવ કરતું હોય છે. તો એ છે પ્લેન મિલિંગ ઓપરેશન. સેકન્ડ ઓપરેશન છે ફેસ મિલિંગ ઓપરેશન. જે ફેસ મિલિંગ ઓપરેશન છે એ પ્લેન મિલિંગ કરતાં થોડુંક અલગ છે. અહીંયા જે કટરની એક્સિસ છે એનાથી પરપેન્ડિક્યુલર મટીરિયલ રિમૂવ કરવા માટે આ પ્રકારનું મિલિંગ કટર વપરાતું હોય છે અને એ જે ઓપરેશન છે એને ફેસ મિલિંગ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ફેસ મિલિંગની અંદર વર્ટિકલ એક્સિસ જે છે, સોરી, કટરની જે એક્સિસ છે એને વર્ટિકલ પોઝિશનમાં વર્કપીસ ઉપર ફેસિંગ કરી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ જે છે એ છે એન્ડ મિલિંગ ઓપરેશન. તો એન્ડ મિલિંગ ઓપરેશનમાં મિત્રો આ રીતનું એન્ડ મિલિંગ કટર હોય છે અને એન્ડ મિલિંગ કટરની મદદથી તમે વર્કપીસની અંદર આ પ્રકારના સ્લોટ્સ ક્રિએટ કરી શકો છો. ફિગર પરથી જ વધારે આઈડિયા આવી જાય છે. ત્યારબાદ છે ફોર્મ મિલિંગ ઓપરેશન. તો મિત્રો જે ફોર્મ મિલિંગ ઓપરેશન છે, ફોર્મ મિલિંગ ઓપરેશનની અંદર મિત્રો આપણે જે પ્રકારનું કન્ટુર ક્રિએટ કરવું હોય, જે પ્રકારની આઉટલાઇન આપણે જોઈતી હોય, એ પ્રકારને કટરને જ એ પ્રકારનું કન્ટુર આપી દેવામાં આવે છે અને એના આધારે તમે વર્કપીસ ઉપર એ પ્રકારનું ઓપરેશન કરી શકો છો. મિત્રો અહીંયા તમે જોઈ શકો, મતલબ કે પ્રોજેક્શન આપવામાં આવે છે. કટર જે હોય એ કટરને જે પ્રમાણેની આપણી રિક્વાયરમેન્ટ હોય, વર્કપીસ જે પ્રમાણેનો બનાવવાનો હોય, એની અંદર જે પ્રકારના કર્વ્સ જોઈતા હોય, જે પ્રકારની કન્ટુર જોઈતી હોય, તો એ પ્રકારના કન્ટુર અને કર્વ્સ માટે જે આપણું મિલિંગ કટર છે એને એ ફોર્મેશનમાં ક્રિએટ કરવામાં આવે છે અને એ જે ઓપરેશન પરફોર્મ થાય એના પછી એને ફોર્મ મિલિંગ ઓપરેશન કહેવાય છે. ત્યારબાદ છે ટી સ્લોટ મિલિંગ ઓપરેશન. તો જે એન્ડ મિલિંગ કટર હતું એવું જ અહીંયા ટી સ્લોટ કટર હોય છે કે જેની મદદથી ડાયરેક્ટલી જ વર્કપીસની અંદર આ પ્રકારના જે ટી સ્લોટ છે એ તમે ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ બીજું એક ઓપરેશન છે સ્ટ્રેડલ મિલિંગ ઓપરેશન. તો સ્ટ્રેડલ મિલિંગ ઓપરેશનની અંદર અહીંયા તમે ઇટ ઇઝ ધ ઓપરેશન ઓન પ્રોડ્યુસિંગ ધી ફ્લેટ વર્ટિકલ સરફેસીસ ઓન બોથ સાઇડ્સ ઓફ ધી વર્કપીસ. તમારા વર્કપીસના બંને સાઈડો ઉપર ફ્લેટ સરફેસીસ જોઈતી હોય તો તમે આ પ્રકારનું સ્ટ્રેડલ મિલિંગ કટર તમે યુટિલાઇઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે એક સાથે બે મિલિંગ કટર આર્બર ઉપર ફિક્સ કરેલા છે. તો આર્બર ઉપર તમે આ રીતે એક સાથે બે મિલિંગ કટર યુઝ કરી અને બે સાઇડ એક સાથે તમારે કટ કરવી છે તો એના માટે તમે સ્ટ્રેડલ મિલિંગનો ઉપયોગ કરી શકો છો. ધ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ કટર ઇઝ એડજસ્ટેડ બાય યુઝિંગ અ સ્પેસિંગ કોલર. આ એક અગત્યનો પોઈન્ટ છે કે આર્બર જે હોય છે એના ઉપર એ રીતના સ્પેસિંગ કોલર આપેલા હોય છે કે જેની મદદથી તમે જે કટર છે એની વચ્ચે સ્પેસ ક્રિએટ કરી શકો છો અને એ સ્પેસ ક્રિએટ કરી અને જે રિક્વાયર્ડ સ્પેસ આપણે જોઈતી હોય એ મેળવી અને તમે કટિંગ કરી શકો છો. તો સ્ટ્રેડલ મિલિંગ ઓપરેશન આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ના બે મિલિંગ કટરનો ઉપયોગ કરી અને બે સાઇડ્સ કટ કરવી હોય કોઈપણ પાર્ટની તો કરી શકાય છે. ધીસ ઇઝ કોમનલી યુઝડ ટુ પ્રોડ્યુસ અ હેક્ઝાગોનલ ઓર સ્ક્વેર સરફેસીસ. તમારે કોઈ એક પાર્ટની અંદર હેક્ઝાગોનલ અથવા તો સ્ક્વેર સરફેસ મેળવવી હોય અને એની બે સાઇડો એક સાથે કટ કરવી હોય તો સ્ટ્રેડલ મિલિંગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો ગેંગ મિલિંગ ઓપરેશન છે. ગેંગ મિલિંગ ઓપરેશનની અંદર મિત્રો શું હોય છે કે આપણે જોયું કે ભાઈ પ્લેન
મિલિંગની મદદથી જે કંઈ વર્ક થાય છે, ફેસ મિલિંગની અંદર જે વર્ક થાય છે, સ્ટ્રેડલ મિલિંગમાં જે કંઈ વર્ક થાય છે, તો નંબર ઓફ ઓપરેશન ઇફ યુ વોન્ટ ટુ ડુ એટ વન ટાઈમ, તો એ વખતે તમારે ગેંગ મિલિંગ ઓપરેશનનો ઉપયોગ થાય છે. એક જ સાથે એક કરતાં વધારે ઓપરેશનો તમારે પરફોર્મ કરવા છે એક સાથે, તો ગેંગ મિલિંગ ઓપરેશનનો ઉપયોગ થાય છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સાઈડ જે કટર્સ છે એની મદદથી અહીંયા સાઈડ ફેસિંગ પણ કરી શકાય છે, અને અહીંયા જે ઉપરની સરફેસ છે એ પ્લેન મિલિંગ કટરની મદદથી પ્લેન મિલિંગ પણ કરી શકાય છે, અને અહીંયા જે આ ગ્રુ અથવા તો સ્લોટ છે એટલે કે ફોર્મિંગ પણ કરી શકાય છે. તો એક સાથે તમે અહીંયા ફેસિંગ, ફોર્મિંગ અને પ્લેન મિલિંગ એવા ત્રણ ઓપરેશનો ગેંગ મિલિંગની અંદર એક સાથે કરી શકો છો, જેનાથી જે આપણી મટીરિયલ રિમૂવલ રેટ છે એ પણ ઝડપી બને છે, સ્પીડ આપણને મળે છે, અને જે વર્કપીસ છે એ વર્કપીસનું જે પ્રોડક્શન ટાઈમ છે એમાં પણ આપણને ઘટાડો મળે છે. એટલે માસ પ્રોડક્શન માટે ખાસ કરીને આ પ્રકારના ઓપરેશન્સ અને આ પ્રકારનું મિલિંગ એ જનરલી વધારે કરવામાં આવતું હોય છે. સો આ હતા મિલિંગ મશીન ઉપર થતા ઓપરેશન્સ. હવે મિલિંગ મશીનની કેટલીક એપ્લિકેશન્સ છે જે આપણે જોઈએ. અત્યારે હાલ રિસેન્ટલી જેટલી એપ્લિકેશન્સ છે એ જોઈએ આપણે. તો ધીસ મશીન યુઝડ ટુ મેકિંગ ગિયર્સ, ગિયર્સ બનાવવા માટે ખાસ કરીને આ મિલિંગ મશીનનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ યુઝ્યુઅલી યુઝડ ટુ અ મશીન ફ્લેટ સરફેસીસ બટ કેન ઓલ્સો પ્રોડ્યુસ ઇરેગ્યુલર સરફેસીસ. એવું નથી કે ખાલી ફ્લેટ સરફેસીસ માટે જ આ મશીનનો ઉપયોગ થાય છે, કેટલીક વાર ઇરેગ્યુલર સરફેસીસ માટે પણ તમે મિલિંગ મશીનનો ઉપયોગ કરી શકો છો. યુઝડ ટુ પ્રોડ્યુસ ધી ગ્રુવ ઓર સ્લોટ, જેટલા પણ વર્કપીસ છે કે જેની અંદર તમારે સ્લોટ અથવા તો ગ્રુવ ક્રિએટ કરવા છે, તો એ પ્રકારના મિલિંગ ઓપરેશન્સ તમે કરી શકો છો મિલિંગ મશીન ઉપર. મોડર્ન મિલ મશીન કટ સુપર એલોયસ, એટલે કે જે મોડર્ન મિલિંગ મશીન્સ છે અત્યારે હાલ રિસેન્ટલી જે વપરાય છે, સીએનસી જેવા જે એડવાન્સ મિલિંગ મશીન છે એના ઉપર તમે કેટલીક સુપર એલોયસનું પણ વર્કિંગ કરી શકો છો, જેમ કે ટિટેનિયમ છે, ટેન્સાઇલ સ્ટીલ છે, એટલે કે હાર્ડ મટીરિયલ ઉપર પણ તમારે મશીનિંગ કરવું છે તો તમે સીએનસી જેવા મશીન, સીએનસી મિલિંગ જેવા મશીનથી ઓપરેશન કરી શકો છો. ગ્રેટર એક્યુરેસી અને ફાસ્ટર રેટ મળે છે. અત્યારના જે એડવાન્સ મિલિંગ મશીન છે એમાં તમને એક્યુરેસી એકદમ ફાઇન મળે છે, જે મટીરિયલ રિમૂવલ રેટ છે એ પણ એકદમ ફાસ્ટ મળે છે, વર્કિંગ જે છે સ્પીડ, વર્કિંગ સ્પીડ એ પણ એકદમ ફાસ્ટ મળે છે. કમ્પેર ટુ લેથ મશીન તો ઘણી બધી વધારે મળે છે. ધીસ મશીન ઇઝ યુઝડ ટુ ડિઝાઇન ઓફ મેટલ એન્ડ અધર મટીરિયલ્સ, એટલે કે મેટલ અને બીજા કેટલાક નોન મેટાલિક મટીરિયલ માટે પણ જો તમારે મિલિંગ મશીન ઉપર ઓપરેશન કરવું હોય, એટલે કે વુડ ગિયર્સ ધારો કે તમારે કટ કરવો છે, કોઈ એવા પ્લાસ્ટિક ગિયર્સને તમારે બનાવવા છે, તો પણ તમે મિલિંગ મશીન ઉપર એને ઇઝીલી ડિઝાઇન કરી શકો છો. સો ઇન ધ મિલિંગ મશીન ધીઝ આર ધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. સો દેટ્સ ઇટ ફોર ટુડે. સો Thank you.